કે તપાસ કરતા કોઈ ચોક્કસ હેતુસર માહિતી મેળવે તો એને કહેવાય પ્રાથમિક માહિતી. પોતાની જાતે શોધે, બરાબર, એ માહિતી પોતાની જાતે મેળવે કોઈ ચોક્કસ હેતુસર. તો પોતાની જાતે આ માહિતી મેળવે તો એને કહેવાશે પ્રાથમિક માહિતી. અને ગૌણ માહિતી એટલે શું? તો કે પહેલેથી તૈયાર જ હોય માહિતી અને એમાંથી માહિતી મેળવે તો એને કહેવાશે ગૌણ માહિતી. બરાબર, આ બે માહિતીના પ્રકાર એકત્રીકરણ કરીએ તે વખતે કે જ્યારે તપાસ કરતા કોઈ ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને તેની જાતે માહિતી મેળવી હોય તો પ્રાથમિક માહિતી કહેવાશે. અને ગૌણ માહિતી એટલે જ્યારે તપાસ કરતા પહેલેથી મેળવેલી માહિતીમાંથી માહિતી મેળવે, માહિતીનો સ્ત્રોત હોય એમાંથી માહિતી મેળવે તો એ કહેવાશે ગૌણ માહિતી. બરાબર, કેટલાક ઉદાહરણ જોઈએ કે એવી માહિતી હોય તો અત્યારે કોરોના કેસ તો બધા અત્યારે ટૂંકમાં ચાલે છે, એના કેસની સંખ્યા આપણે જાતે ચેક કરવા નથી જતા, એ પેપરમાં કે ટીવીમાંથી આપણે મેળવીએ છીએ કે અહીં આટલા કેસ છે, કુલ આટલા કેસ નોંધાયા છે. તો આ એક પ્રકારની માહિતી છે. બરાબર, એ જ રીતે બીજી છે, છેલ્લા એક વર્ષમાં આપણા ઇલેક્ટ્રિસિટી કેટલું બિલ ભર્યું અત્યાર સુધી આપણા ઘરનું, તો એક વર્ષમાં પહેલા મહિને, બીજા મહિને, ત્રીજા મહિને, આ એક પ્રકારની માહિતી થઈ. શાળામાં છોડ કેટલા વૃક્ષો છે, કેટલી બસો છે, એ બધાની સંખ્યા એક પ્રકારની માહિતી થઈ. એટલે ત્રીજી માહિતી આપણી શાળાની બસોની સંખ્યા, શાળામાં કેટલા વૃક્ષો છે એની સંખ્યા, શાળાના જુદા જુદા ધોરણમાં વિદ્યાર્થી ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા, આ બધી માહિતી આપણને મળતી રહે છે. તો હવે સવાલ એવો થાય કે આ બધી માહિતીના ઉદાહરણ છે, એમાંથી કઈ માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય, કઈ માહિતીને ગૌણ માહિતી કહેવાય. તો પ્રાથમિક માહિતી એટલે તપાસ કરતા કોઈ ચોક્કસ હેતુસર પોતાની જાતે માહિતી મેળવે તો એને પ્રાથમિક. તો આમાંથી આ તો કેસ જે છે કોરોના, તો એ તો ટીવીમાંથી પડે, તો આ કઈ માહિતી કહેવાશે, ગૌણ માહિતી કહેવાશે. બીજું વાત છે, છેલ્લા એક વર્ષના આપણા ઇલેક્ટ્રિસિટી બિલ તો આપણા ઘરમાં હોય એટલે આપણને ખબર, જાતે જ આપણને ખ્યાલ આવે, તો આ કહેવાશે પ્રાથમિક માહિતી. આપણા શાળાની બસોની સંખ્યા, તો બસો આપણે ગણી શકીએ જાતે જોઈને. બરાબર, આ એક પ્રકારની પ્રાથમિક માહિતી થશે. શાળામાં જુદા જુદા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર, તો આપણે બધા ધોરણમાં ચેક કરવા નથી જવાનું. આ માહિતી ક્યાં હોય, ઓફિસમાં હોય શાળાની, તો આપણે ત્યાંથી મેળવવી પડે. આ માહિતી થઈ જશે ગૌણ માહિતી. તો સ્વાધ્યાય 14.1 બસ આટલું જ છે કે ઉદાહરણ આપો, કયા ઉદાહરણ ગૌણ માહિતીના છે, કયા પ્રાથમિક માહિતીના છે. બરાબર, તો આ રીતે આપણે આ ઉદાહરણ આપી કઈ પ્રાથમિક અને કઈ ગૌણ માહિતી છે એ માટે એ વિશે ખબર પડી છે. જોવા તો સ્વાધ્યાય 14.2 પહેલો દાખલો છે, એમાં એક માહિતી આપેલી છે કે ધોરણ 8 વિદ્યાર્થીઓ આપેલા છે, 30 વિદ્યાર્થીઓ આપેલા છે, એમના રુધિર જૂથ આપેલા છે. તો એ રુધિર જૂથ માં આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે, એક આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે. બરાબર, આની થોડીક માહિતી તમે 8 ધોરણમાં ભણી ગયા છો, વધુ ખ્યાલ સ્પષ્ટ થઈ. તો કુલ અંદર 30 વિદ્યાર્થીઓ છે, એને કોષ્ટક સ્વરૂપે દર્શાવવાનું છે. તો અહીંયા આપણે કોષ્ટક બનાવી એમાં કે વિદ્યાર્થી અથવા તો રુધિર જૂથ, વિદ્યાર્થીઓનો રુધિર જૂથ આયા પ્રકારનો છે. કુલ કેટલા છે? એ બી એ બી અને ઓ, આ 4 પ્રકારના રુધિર જૂથ છે. બરાબર, અહીંયા ગાડી આપણે બીજું એક ખાન બનાવી લઈએ કે જે હશે આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ ચિહ્ન. બરાબર, અને છેલ્લો હશે વિદ્યાર્થીઓની સંખ્યા. ધારો કે આ વિદ્યાર્થીનું રુધિર જૂથ ઓ હશે, એ રીતના માહિતી
અસામાન્ય ઉદ્યોગ જૂથ કહે છે. બરાબર, સૌથી સામાન્ય એટલે કયું ઉદ્યોગ જૂથ મોસ્ટલી જોવા મળે છે, કોમન જોવા મળે છે, વધારે જોવા મળે છે? તો એ છે સૌથી સામાન્ય ઉદ્યોગ જૂથ કયું છે? દાખલા નંબર 5 ગણીએ આપણે. 5મા દાખલામાં કોઈ એક શહેરમાં 30 દિવસ માટેનું વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની માત્રા કેટલી હતી, કેટલી માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ હતું એ અહીં આપવામાં આવે છે. જેમ કે પ્રથમ દિવસે 0.03 જેટલી માત્રા હતી, આ માત્રા પાર્ટ્સ પર મિલિયનમાં ગણે છે, એક પ્રકારનો એકમ જણાવે. તો આ સાંદ્રતાની ટકાવારી છે, એટલે કે સાંદ્રતાની માપણી છે. પહેલા દિવસે આટલી સાંદ્રતા હતી, બીજા દિવસે વાતાવરણમાં આટલી સાંદ્રતા હતી, એ રીતના 30 દિવસ માટે સાંદ્રતા આપેલી છે. તો આ માહિતીનું પહેલાં તો કોષ્ટક તૈયાર કરવાનું છે. વર્ગ આપણને આપી દીધેલો છે સવાલમાં કે 0.04 થી 0.08 એ રીતના 4 ચારની વર્ગ લંબાઈ લઈને આવૃત્તિ વિતરણ એટલે કોષ્ટક તૈયાર કરો. બરાબર, જો શરૂઆત કરી પહેલામાં પહેલું Thank you.
Yeah.
સાત ફરી આઠ ક્રોસ થઈ ગયું એક એટલે પહેલા સાત આઠથી દસ ચાર સત્તર ચાર સત્તર ચૌદ ચાર પંદરમાં આવશે સત્તર પંદર દિવસમાં આવશે અને ચૌદ ચૌદ પંદરમાં આવશે આઠ છ બાર આઠ એટલે સાત થી દસ ની વચ્ચે છ એમાં પાંચ થી દસ ની વચ્ચે અને બાર બારે આવશે જો ગણતરી કરીએ કેટલા કેટલા વિદ્યાર્થીઓ આવે છે તો ઝીરો થી પાંચ કલાક ટીવી જોતા હોય અઠવાડિયામાં કેટલા એ કેટલા વિદ્યાર્થીઓ પાંચ ને પાંચ દસ વિદ્યાર્થીઓ અહીંયા પાંચ થી દસ કલાક જોતા હોય ટીવી કેટલા વિદ્યાર્થીઓ છે પાંચ પાંચ ત્રણ તો પાંચ કલાક દસ ને ત્રણ તેર આમાં પાંચ આમાં બે બે વિદ્યાર્થીઓ છે બરાબર તો જો કુલ કરી કુલ આપણે ત્રીસ વિદ્યાર્થીઓ ક્વેશ્ચનમાં આપ્યા છે થવા જોઈએ આપણે દસ ને તેર ત્રેવીસ ત્રેવીસ ને પાંચ અઠ્યાવીસ અઠ્યાવીસ એટલે ત્રીસ વિદ્યાર્થીઓ તો આના પરથી એક ક્વેશ્ચન છે કે પંદર કે તેથી વધુ કલાક કેટલા વિદ્યાર્થીઓ ટીવી જોવે છે તો જો આ બે વિદ્યાર્થીઓ ટીવી જોવે છે પંદર કે વધુ કલાક આવી રીતે અલગ અલગ ક્વેશ્ચન પૂછી શકે કે દસ કે તેથી વધુ કલાક ટીવી જોતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી તો દસ આમાં ના નથી પાંચ ના બે સાત વિદ્યાર્થીઓ એવા છે કે જે દસ કલાક કરતા વધારે ટીવી જોવે છે અઠવાડિયાના કલાકની વાત થાય છે બરાબર એવી રીતના પૂછે કે પાંચ થી ઓછા કલાક ટીવી જોતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી પાંચ થી ઓછા એટલે ચાર કલાક આવે બરાબર પાંચ કલાક ના દસ વિદ્યાર્થીઓ તો આવા અલગ અલગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે આટલું ક્વેશ્ચન તૈયાર કરો એ માહિતી આ એકત્ર થયેલી છે